અને મહત્વના સમાચારથી આજની શરૂઆત. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે. અરવલ્લી આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. પાટણ અને મહેસાણામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. ગાંધીનગર અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડા, પંચમહાલ અને વડોદરામાં પણ હળવો વરસાદ રહેશે. આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત વલસાડમાં પણ હળવો વરસાદ રહેશે. નવસારી, તાપી અને ડાંગમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો જૂનાગઢ અને પોરબંદરમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી, ભાવનગર, દ્વારકા, મોરબીમાં પણ હળવો વરસાદ આજના દિવસે પડી શકે છે. રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે, કારણ કે ઓફશોર ટ્રફ છે કે માત્ર એક જ સિસ્ટમ છે જે હાલ સક્રિય છે, એટલે આજના દિવસે માત્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આગાહી મુજબ વાતાવરણની અંદર જે પલટો છે તે પણ આવેલો જોવા મળી રહ્યો છે, કારણ કે જે ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આકાશ છે તે પણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. આજના દિવસે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીની અંદર જે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, મોરબીમાં પણ હળવો વરસાદ પડી શકે છે. ત્યારે અમદાવાદમાં પણ જે વહેલી સવારથી જોઈ શકાય છે કે ઝરમર વરસાદ છે, ધીમી ધારે વરસાદ છે, તેની પણ શરૂઆત થઈ ચૂકેલી જોવા મળી રહી છે, કારણ કે ઓફશોર ટ્રફ છે. આ ટ્રફ જ્યારે પસાર થશે ત્યારે છૂટાછવાયા વરસાદી ઝાપટા છે તે પડી શકે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ જે ઝરમર વરસાદની જે ધીમી ધારે વરસાદની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.